પંચમહાલના શહેરા બસ સ્ટેશન મથક વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરી અંદાજે 2000 જેટલા માસ્ક આપી લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. સમગ્ર ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે અને નવા સ્ટ્રેન મુજબ 45 વર્ષથી ઓછી વયના લોકો અને નાના બાળકો વધારે સંક્રમિત થઈ રહ્યા હોવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ નંદલાલ પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર લકી પટેલ, નીલમ ડોડિયા તેમજ પોલીસ કર્મીઓ સાથે જ શહેરા મામલતદાર મેહુલ ભરવાડ તેમજ અન્ય વહીવટી વિભાગના કર્મચારીઓને સાથે રાખી નગર વિસ્તાર તથા બસ મથક વિસ્તારમાં વિનામૂલ્યે માસ્ક વિતરણનું સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. જે પણ લોકો કોઈ માસ્ક વગર નજરે પડ્યા હતા તેઓને માસ્ક આપી કોરોના મહામારીની ભયાનકતા અને તેનાથી શું થઈ શકે તે બાબતથી અવગત કરાયા હતા. નોંધનીય છે કે આવનાર દિવસોમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ ધારણ કરવાની છે, ત્યારે શહેરાનું પોલીસ તંત્ર અને કોરોના સંક્રમણ અને વહીવટી તંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે અને કોરોના સંક્રમણ ન વધે તો અટકાવવા તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. પ્રીતિશ દરજી, ZSTV પંચમહાલ.